હવે વાત કરીએ પાટનગર ગાંધીનગરથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. માલધારીઓના અહીં ધરણા જોવા મળી રહ્યા છે. આદિવાસી અને માલધારી સમાજના ધરણા યોજવામાં આવ્યા છે. ઉપવાસ પર બેઠા છે તેઓ. ઉપવાસ આંદોલન સમિતિના આ ધરણા આપ જોઈ શકો છો. અનેક માંગણીઓને લઈને આ ધરણા યોજવામાં આવ્યા છે. ગીરબરડા આલેચના માલધારીઓ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમને, અને આપવામાં આવેલા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમના હક્કો માટે પણ તેમણે આ માર્ગ અપનાવ્યો છે. શૈક્ષણિક સહિતના હક્કો મેળવવા માટે આદિવાસીઓ અને માલધારીઓને ધરણા કરવાની ફરજ પડી છે. તો ગાંધીનગરમાં ધરણા આયોજન વધુ એક વખત સામે આવી રહ્યા છે. આ પહેલા પણ બિન સચિવાલયનો મામલો જે સામે આવ્યો હતો તે અંગે પણ વિદ્યાર્થીઓના ધરણા, બીજી તરફ શિક્ષકોના ધરણા અને હવે માલધારીઓ આદિવાસીઓ સમાજના પણ ધરણા સામે આવી રહ્યા છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વિરેન મહેતા. વિરેન, શું અપડેટ્સ આપને પ્રાપ્ત થઈ રહી છે? વધુ એક વખત ગાંધીનગરમાં આંદોલનનું આયોજન કરાયું છે, ધરણાનું આયોજન કરાયું છે. જે ચોક્કસ ગીર બરડા અને આલેચના જે માલધારીઓ છે, જે આદિવાસી વિસ્તારમાં રહેતા હોય છે, તેઓ અહીંયા આજે ધરણા પર બેઠા છે. આપ જોઈ શકો છો જે ગીર બરડા અને આલેચના જે માલધારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. ગઈકાલ બપોર બાદ તેઓ અહીંયા આવ્યા છે અને આદિવાસી માલધારી ઉપવાસ આંદોલન સમિતિની જે રચના કરી તેના નેજા હેઠળ તેઓ આજે અહીં ધરણા કરી રહ્યા છે. તેમની જે માંગો છે તે તેમના હક્કોને લઈને છે. સરકાર સામે કેટલી વાર રજૂઆત કરી પરંતુ સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. તેથી આજે તેઓ અહીં ધરણા પર બેઠા છે. વાત કરીશું આપણે જે પ્રમાણે સુરામ આપણું બરાબર જીતુભાઈ જીતુભાઈ ધરણા પર માલધારીઓ બેઠા છે, શું માંગણીઓ છે? ગીર બરડા આલેચ જૂનાગઢ અને પોરબંદરના આદિવાસી રબારી સમાજના યુવાનોને એલઆરડીની પરીક્ષામાં 100થી વધુ યુવાનોને મેરિટમાં પાસ થવા હોવા છતાંય સરકારે અટકાવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રના રબારી સમાજના આગેવાનો છેલ્લા 24 દિવસથી સૌરાષ્ટ્ર પોરબંદર ખાતે ધરણા, રેલી, મહિલા રેલી, સભાઓ વગેરે કાર્યક્રમો કરી અને સરકારને મેસેજ આપવાનો કાર્યક્રમ કર્યો છે. છતાંય આ બેરી સરકાર જાગતી નથી. તે કારણે સમગ્ર સૌરાષ્ટ્રના પોરબંદરમાંથી 20 જેટલા આગેવાનો અહીંયા આવી અને ઉપવાસ પર ઉતર્યા છે અને એ યુવાનોને સમગ્ર ગુજરાતના રબારી સમાજે સમર્થન કર્યું છે. આવનારા દિવસોની અંદર આશ્ચર્યજનક કાર્યક્રમો, રેલીઓ અને સભાઓ કરવામાં આવશે. જો પણ સરકાર નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને સમાજના 100થી વધુ જે યુવાનોને મેરિટમાં રોક્યા છે એ યુવાનોને ન્યાય અપાવવાનો સમગ્ર સમાજનો પ્રયત્ન રહેશે. જનરલી જે રબારી સમાજ જે છે ઓબીસીમાં આવતો હોય છે, તમે આદિવાસીની માગણી કરો, આદિવાસીના હકની માગણી કરો છો, શું છે? સમગ્ર ગુજરાતમાં રબારી સમાજને ઓબીસી સમાજની અંદર ગણતરી કરવામાં આવે છે, પણ 1956ના એક્ટ મુજબ રાષ્ટ્રપતિ ગેજેટમાં જે ગીર બરડાના જંગલોમાં વન્ય જંગલી વિરેન, આભાર માહિતી આપવા માટે. તો માલધારી સમાજના ધરણા યોજવામાં આવ્યા છે.